Jump on your place 4 or 5 times. Laugh with me as much you like. Ha 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 ha. મિત્રો, તમે બધાએ જોયું કે આ રાઇમ બાળકોને કઈ રીતે શીખવી શકાય, એની રિધમ પણ શીખે અને સાથે સાથે એ ક્રિયા સાથે શીખે, એટલે તમને ખ્યાલ આવ્યો હશે કે બાળકોને આ કઈ રીતે શીખવાડી શકાય. હવે મિત્રો, અહીં એક વસ્તુ ધ્યાન રાખીએ કે આ રાઇમમાં ઘણી બધી ઇન્સ્ટ્રક્શન્સ એક સાથે છે. તમે બાળકોને બેશક આ રાઇમ એક સાથે ગવડાવો, પણ જ્યારે પાસ ઓફ બોડી શીખવવા હોય યા ઇન્સ્ટ્રક્શન શીખવવી હોય તો તમારા બાળકોનું લેવલ તમે જાણી લો અને એ રીતે તબક્કામાં તમે આ વસ્તુ શીખવાડી દો. એક જ દિવસે બધી જ ઇન્સ્ટ્રક્શન્સ બાળકોને ન પણ આવડે. તમે જોયું હશે કે પાર્ટ્સ ઓફ બોડીમાં ઉપરથી નીચે જતા જ્યારે બાળકોને નહીં શીખવાડ્યું, શીખવાડ્યું ત્યારે આવડી ગયું, પણ ફરીથી જ્યારે પૂછવામાં આવ્યું તો ત્યારે બાળક એ પાઠનું નામ ભૂલી ગયા હતા. એ શક્ય છે. એટલે તમારે શું કરી શકાય કે તમે બધા જ પાર્ટ્સ ઓફ બોડી એક દિવસ ન શીખવતા તમે તબક્કામાં શીખો. આ વસ્તુ માત્ર એક તાસ દરમિયાન શીખવાની નથી. તમે આજે શીખ્યું આવતીકાલે રિવિઝન કરો અને એનું રિવિઝન અઠવાડિયું 10 દિવસ સુધી ચાલુ રાખશો તો 15 દિવસના અંતે બાળકોમાં આનું મહાવરો થઈ જશે અને બાળકો એ બધી જ વસ્તુઓનું ડેલી રૂટિનમાં ઉપયોગ કરતા થઈ જશે. મિત્રો, આ યુનિટની બીજી વાતો આપણે આગળના કાર્યક્રમમાં કરીશું. આજ માટે થેન્ક યુ વેરી મચ.